નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓ ભણતા હતા. સ્વાધ્યાય વગેરેનો દાખલો આપણે ગણ્યો તો છે તો કે લગભગ આપણે 10મો દાખલો ગણ્યો હતો. સ્વાધ્યાયનો આપણે સોરી 13મો દાખલો ગણ્યો હતો. હવે આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો ગણ્યો છે. तो स्वाध्याय यो 14 मो दाखलो गणो. स्वाध्याय 2.14 तमने एवुं कीधुं छे के मुद्रणनी घणी त्रुटिओ धरावता एक पुस्तकमां, मुद्रण एटले के छापनमां त्रुटिओ धरावता एक पुस्तकमां आवक गति करता एक कोणना स्थानांतरना चार जुदा जुदा सूत्र आपेल छे. केवी गति? आवक गति. आवक गति एटले के आ दोलित गति. એ ચાર સૂત્રમાં એ એક કોણનું મહત્તમ સ્થાનાંતર એટલે કે એ અંતર દર્શાવે છે. વી છે એ કોણની ઝડપ છે. ટી છે એ કોણનો આવર્તન એટલે કે સમય છે. પરિણામને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. એટલે આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી આ ચાર સમીકરણો આપ્યા છે. ચાર સમીકરણમાં કયું સમીકરણ ખોટું છે, કયું સાચું એ તારવાનું છે. તો પહેલું સમીકરણ આપ્યું છે y बराबर a sin 2 pi t upon capital t. अब तुमने परिचय याद करावे दो के समीकरणों ने यथार्थता चकासता हो साचो छे के खोटो छे तपासता हो ત્યારે બે બાજુના પરિમાણિક સૂત્રો કેવા થવા જોઈએ? સમાન. એટલે આ બે ના પરિમાણિક સૂત્રો કેવા થવા જોઈએ? સમાન. sin log ચર ઘાતાંક એનું પારિમાણિક સૂત્ર m0
રહી તો પણ વી નું પારિમાણિક સૂત્ર મૂકો તો વી એટલે વેગ વેગ નું m0 m1 t minus 1 અને સમય નું પારિમાણિક સૂત્ર t1 બરાબર પરિમાણ રહી જો જે m0 l1 t0 હોય હું મેળવું m0 l1 t0 તો આ પદોની પરિમાણ રહી નથી એટલા માટે ઉપરોક્ત સમીકરણમાં ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમણા એટલા માટે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી બરાબર ત્યાર પછી સી સીમા બિંદુ છે y બરાબર a / t sin t / a y a t upon a તો આમાં y નું સ્થાનાંતરણ દર્શાવે તો y નું પારિમાણિક સૂત્ર શું થાય તો કે m0 l1 t0 a upon t નું પારિમાણિક સૂત્ર તો કે a એટલે અંતર અંતર નું પારિમાણિક સૂત્ર l1 અને સમય નું શું થાય t1 તો આ થશે m0 l1 અને t upon a નો પારિમાણિક સૂત્ર t upon a નો પારિમાણિક સૂત્ર તો t upon a કેવો છે પરિમાણ રહી કારણ કે ગુણ્યાને આપેલું છે sin સાથે આપેલું છે અને sin એટલે આપેલું તો પરિમાણ રહી હોવું જોઈએ તો t એટલે સમય સમયનો t1 અંતરનો l1 બરાબર કેવું થવું જોઈએ તો કે પરિમાણ રહિત થવું જોઈએ પણ દેખાય છે કે આ પરિમાણ રહિત છે નહીં એટલા માટે આમાં ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમણા બીજી વસ્તુ આય પણ એ ના પરિમાણ સરખા નથી આ બે ના સરખા થવા જોઈએ એ પણ સમાન નથી એટલા માટે આ સમીકરણ પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી કેવું છે ખોટું ચોથું સમીકરણ બી તમને આપ્યું છે એમાં તમને કીધું છે કે y બરાબર a રૂટ 2 y બરાબર a રૂટ 2 કૌંસમાં sin 2 pi t upon t વત્તા cos 2 pi t upon t હવે આંકડાને પરિમાણ હોતા નથી મેં તમને વાત કરી આંકડાઓ એટલે પરિમાણિક સૂત્ર હોતા નથી એટલે y નું પારિમાણિક સૂત્ર તો m0 l1 t0 a નું પારિમાણિક સૂત્ર કારણ કે આગળ એની ભેગો છે ને પરિમાણો હોય ને m0 l1 t0 આ બે તો સરખા મળી ગયા હવે આ બે પદો પરિમાણ રહિત થાય કારણ કે sin એટલે cos છે તો સાચું નકર કેવું થશે ખોટું તો sin 2 pi t upon t બરાબર કેવું થવું જોઈએ પરિમાણ રહિત થવું જોઈએ હવે અહીં સમય અપમાન સમય એકો છે તો આ સાચું છે કારણ કે t upon t બે સમય પર t1 t1 કેન્સલ થઈ જશે અહીં cos 2 pi t upon t બરાબર કેવું થવું જોઈએ તો કે પરિમાણ રહિત તો આમે t upon t એક વાર તો આ પદ પણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે સાચું આમ દરેક પદ 1 2 3 અને 4 4 પદો છે પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે એટલા માટે આમાં ડાબા ઇઝ ઇક્વલ ટુ જમણા આમ પેલું અને છેલ્લું સમીકરણ છે એ બે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે જ્યારે d અને d છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ એટલે કે સાચા ઓકે ત્યાર પછી આગળ વધીએ તો સ્વાધ્યાયનો 15મો દાખલો તમને એવું કીધું છે કે વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એમ અને સ્થિર દળ એમ જુઓ તથા કણનો વેગ વી
અને પ્રકાશનું ઝડપ c વચ્ચે નો આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશિષ્ટતાવાદના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપ મળેલો હતો. સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. એટલે કે એક વિદ્યાર્થી શ્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇન આપેલા સિદ્ધાંતનો સંબંધ છે સાચો યાદ રાખી લખે, પરંતુ અચળાંક c ને ક્યાં હોતો એ ભૂલી જાય છે. તો m બરાબર m જુઓ સમીકરણ આપ્યું છે આપણને, m બરાબર m જુઓ છેદ 1 માઈનસ v સ્ક્વેર રેસ્ટ ટુ 1 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. હવે હમણાં જ આપણે યથાર્થતા ચકાસતા, તો આમાં શૂન્ય એવી જગ્યાએ મૂકવો જોઈએ કે જેથી કરીને બે બાજુના પારિમાણિક સૂત્ર કેવા થાય, સરખા. બે બાજુના પારિમાણિક સૂત્ર કેવા છે, સમાન. તો બે આ ડાબી બાજુ, તો ડાબી બાજુ m નો પારિમાણિક સૂત્ર m નોટ m 0 સોરી m 1 l 0 ને t 0. હવે આ બાજુ આપણે પેલા પારિમાણિક સૂત્ર લખીએ પછી અંદાજ લગાવીએ c ને ક્યાં મૂકવું જોઈએ. તો જમણી બાજુ m 0 1 માઈનસ v સ્ક્વેર રેસ્ટ ટુ શું છે, 1 નો પારિમાણિક સૂત્ર. તો અહીંયા m 1 આવી ગયું. હવે છેદમાં આ જે કંઈ પદ આવ્યું છે એ પદ નો પારિમાણિક સૂત્ર કેવું થવું જોઈએ, તો કે m 0 l 0 t 0 થવું જોઈએ. એવી જગ્યાએ c ને મૂકાય, કારણ કે અહીંયા m 1 અહીંયા m 1 ડાબા બરાબર જવાબ થવું જોઈએ. તો અહીંયા v સ્ક્વેર આવ્યો છે, v સ્ક્વેર v એટલે 2 જ છે અને c એટલે પ્રકાશનો વેગ છે. તો આ બે વેગનો ગુણોત્તર થઈએ એટલે કે ભાગાકાર થઈએ તો નીચેના પદનો પરિમાણ કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય અને આપણને ડાબા બરાબર શું મળી જાય, જવાબ. તો એનો 1 માઈનસ v સ્ક્વેર નો પારિમાણિક સૂત્ર શું થાય, તો કે m 0 l 1 t માઈનસ 1 હોય ને એટલે l 2 t માઈનસ. જો અહીં લખો કે જો v સ્ક્વેર ને c સ્ક્વેર વડે ભાગી તો v સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m 0 l 0 શું થઈ જાય, t 0. અને તેથી આપણને સાચું સમીકરણ m બરાબર m 0 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર રેસ્ટ ટુ હું હોવું જોઈએ, મના હોવું જોઈએ, આવું મળવું જોઈએ, બરાબર. જો કહી દે કે તમને કે આ ખોટું સમીકરણ આપ્યું છે, આ ખોટા સમીકરણને આપણે સાચે લખવાનું છે, કેવું લખવાનું છે, સાચે. તો ખોટા સમીકરણને સાચે લખવા માટે આપણી પાસે એક જ રીત છે કે બે બાજુના પારિમાણિક સૂત્ર હરતા જાય તો સાચું કહેવાય, નહીં કહેવાય નહીં. હવે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આપણે લીધું તો એ હું કહું તો કે એમ જમણી બાજુના આખા પદનું પારિમાણિક સૂત્ર એમ પણ થવું જોઈએ, જેટલા પદ હોય એટલા બધા. તો અહીં m 0 upon 1 minus v square upon 1 upon પારિમાણિક સૂત્ર, તો m 0 નું કેમ પણ થઈ ગયું. હવે m 0 નું કેમ પણ થઈ ગયું, નીચે કઈ પરિમાણ હોવા જોઈએ નહીં, નીચે વેગ એટલે વેગ ના હોય તો પરિમાણિક સૂત્ર આવું. તો જો વેગ ને હું બે વડે ભાગું અને એનો વર્ગ કરું તો સ્વાભાવિક રીતે નીચેના પદ નું શું થઈ જાય, પરિમાણ શૂન્ય. એટલા માટે v square ને c square વડે ભાગી નાખો તો આપણને ડાબા બરાબર શું મળી જાય, જવાબ. અને આપણું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું થઈ જાય, યથાર્થ થઈ જાય, સાચું, બરાબર. એનાથી આગળ વધીએ તો આપણે સ્વાધ્યાયનો છોડવો દાખલો ભણીએ. તો જો સ્વાધ્યાયનો 16મો દાખલો
एक एक्स नो बराबर दस नी माइनस कितना गया दस घात नंबर द्वारा दर्शा हाइड्रोजन परमाणु का विस्तार 0.5 एक्स नो है विस्तार के लिए त्रिज्या आ रही है हाइड्रोजन परमाणु 0.5 एक्स नो इन्हें पहले हम मीटर में आप देख लेना तो 0.5 गुणा 10 की माइनस 10 घात मीटर तो एक मोल हाइड्रोजन परमाणु आश्रित पर मीटर क्यूब पर कितना है एक मोल हाइड्रोजन अब परमाणु क्या होगा तो कि परमाणु गोल है परमाणु क्या होगा गोल अरे एक मोल संख्या होगी तो हमारा परमाणु की संख्या कितनी होगी तो कि 6.022 6.022 कितनी घात 23 तो परमाणु गोल हो तो गोलाकार विभाग के ऊपर तो पहला वो एक हाइड्रोजन के ऊपर एक हाइड्रोजन के ऊपर इन्हें वो वी देश को कितनो तो के 4/3 πr³ के बाहर दोनों समीकरण है आज वी देश बराबर 4/3 π कितनो हो 3.14 गुणा 0.5 गुणा 10 की माइनस 10 घात नंबर बराबर आ बधाने आपने गणतरी करी तो गणतरी करता 4/3 गुणा 3.14 गुणा 0.5 गुणा 0.5 गुणा 0.5 इज इक्वल विदेश मोसे आपने 0.52 33 10 की माइनस 10 का ने 3 वडे गुणो तो 10 की माइनस 30 घात मीटर घन आ કેટલા હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન પણ એક મોલ હાઇડ્રોજન માં પરમાણુ કેટલા હોય તો કે 6.022 10 ની 23 તો ત્રી રાશિ મૂકી આપણે કે એક હાઇડ્રોજન નો કદ બરાબર કેટલું છે તો કે 20 તો એક મોલ હાઇડ્રોજન નું કદ કેટલું છે બરાબર એક મોલ હાઇડ્રોજન નો પરમાણુની સંખ્યા કેટલી હોય તો કે એવો કેટલો હોય તો હું અહીં લખું છું કે 6.022 × 10³ ઘાત હાઇડ્રોજન નું કદ કેટલું તો V બરાબર હું પાસે V છે 6.022 × 10³ V દેશ કેટલું છે તો કે 0.5233 × 6.022 × 10³ ઘાત માઇનસ કેટલી ઘાત 30 ગુણાકાર